નમસ્કાર મિત્રો, આગળના વિડીયોમાં આપણે ચેપ્ટર 1 ભૌતિક જગત એમાં કુદરતમાં મૂળભૂત બળો, ચાર મૂળભૂત બળો વિશે ચર્ચા કરી ગયા. આગળ વધી કુદરતમાં એ જ રીતે ચાર મૂળભૂત નિયમો છે. એમાં સૌથી પહેલો નિયમ છે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ. મિત્રો, રેખીય વેગમાન, વેગમાન શું છે? વેગમાન એક ભૌતિક રાશિ છે જે તમને મિકેનિક્સમાં, યંત્રશાસ્ત્રમાં ભણવામાં આવશે. વેગમાન એટલે શું? તો કે દળ અને વેગના ગુણાકારને વેગમાન કહેવામાં આવે છે. વેગમાનને પી વડે દર્શાવવામાં આવે છે. પી બરાબર લખી શકાય દળ માટે એમ, વેગ માટે વી, એટલે લખી શકાય પી બરાબર એમ વી. આમ વેગમાનનું સૂત્ર છે પી બરાબર એમ વી. મિત્રો, ન્યૂટને જે પહેલો નિયમ આપ્યો, એ પહેલા નિયમ પહેલા વેગમાન નામની ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરવામાં આવી હતી. દળ અને વેગના ગુણાકારને વેગમાન કહે છે. વેગ છે તો વેગમાન વ્યાખ્યાયિત કરવાની જરૂર કેવી રીતે પડી? એક ઉદાહરણ સાથે વાત કરીએ. તમારી સામે એક બકરી છે અને એક આખલો છે. તમે એક શેરીમાં ઊભા છો અને સામેથી બંને સમાન વેગથી દોડતા આવે છે. આપણે વ્હીકલ હલાવીએ છીએ, ધારો કે 40 કિલોમીટર પ્રતિ કલાકનો વેગ છે બકરીનો અને આખલાનો. તમે બંનેમાંથી કોને રોકવા પ્રયત્ન કરશો? નેચરલી જવાબ આસાન છે. આપણે બકરીને રોકવા પ્રયત્ન કરી શકીએ છીએ, આખલાને નહીં. મિત્રો, વેગ સમાન છે પણ બંનેનું વેગમાન સમાન નથી. બકરીનું દળ ઓછું છે એટલે એનું વેગમાન ઓછું હશે, અને આખલાનું દળ વધારે છે એટલે એનું વેગમાન વધારે આવશે. એટલે પી બરાબર એમ વી અનુસાર વી ભૌતિક રાશિ બંનેની સમાન છે પણ દળ અલગ અલગ હોવાથી વેગમાન અલગ અલગ હશે. તો દળ અને વેગના ગુણાકારને કહે છે વેગમાન. વેગમાન સંરક્ષણનો નિયમ, એમાં સંરક્ષણ એટલે શું? સંરક્ષણ એટલે મિત્રો અચળ જળવાઈ રહેવું. દાખલા તરીકે સરહદનું સંરક્ષણ. ભારત અને પાકિસ્તાનની સરહદ વિશે વાત કરીએ તો સરહદની લાઇન જે જગ્યાએ જે સમયથી છે એ સમયથી અચળ જાળવી રાખવા પ્રયત્ન થઈ રહ્યો છે બંને પક્ષે. તો એ જે લાઇન છે એ અચળ જળવાઈ રહે, એમાં સમય સાથે ફેરફાર થાય નહીં. ફરીથી, ભૌતિક રાશિ અચળ જળવાઈ રહે, સમય સાથે તેમાં ફેરફાર થાય નહીં. એને કહેવાય ઇંગ્લિશમાં કન્ઝર્વેશન અથવા ગુજરાતીમાં સંરક્ષણ. જેમ કે સરહદનું સંરક્ષણ થવું જોઈએ. રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ, એનો અર્થ રેખીય વેગમાન સમય સાથે બદલાય નહીં, સમય સાથે તે અચળ જળવાઈ રહે. જ્યારે તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય ત્યારે તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ જળવાઈ રહે છે. મિત્રો, આ જે છે એને કહેવાય છે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ. તમને ધોરણ 11માં સેમિસ્ટર 1માં ચેપ્ટર 5ની અંદર રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ આખો ભણવામાં છે અને સમજવામાં પણ છે. પણ અત્યારે એની પ્રાથમિક માહિતી વિશે વાત કરીએ, જેમાં થોડીક વસ્તુઓ તમારે યાદ રાખવાની આવશે. દાખલા તરીકે આ સૂત્ર એફ બરાબર ડીપી બાય ડીટી તમારા માટે નવું છે, પણ ખાલી યાદ રાખો એફ એટલે બળ, પી એટલે વેગમાન, અને ડી બાય ડીટી એક મેથ્સનું પદ છે જેને કહેવામાં આવે છે વિકલન. એટલે તમે યાદ રાખી શકો વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન. ફરીથી, બળ શું છે? તો કે વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન. સમયની સાપેક્ષે વેગમાનનું વિકલન કરવાથી બળ મળે છે, જ્યાં એફ જે છે એ બળ છે અને પી છે એ વેગમાન છે. અહીંયા વેગમાનનું સમયની સાપેક્ષે ડી બાય ડીટી વિકલન કરવામાં આવેલું છે, એટલું યાદ રાખીએ. હવે જો એફ બરાબર ઝીરો, જો એફ બરાબર ઝીરો હોય તો આ વિકલનનું પદ છે ડીપી બાય ડીટી કેટલું થશે? ઝીરો.
મેથેમેટિક્સ અનુસાર જે તમને ધોરણ 12માં ભણવામાં આવશે મેથેમેટિક્સ, અને બી ગ્રુપવાળા મિત્રો નહીં નહીં આવે એટલે એણે યાદ રાખવું પડશે, અને હું તમને મેથ્સના સ્પેશિયલ લેક્ચર લઈશ એમાં ભણાવીશ. ડીપી બાય ડીટી બરાબર ઝીરો, વિકલનનું પદ જો શૂન્ય થતું હોય તો જે ભૌતિક રાશિનું વિકલન થતું હોય એ ભૌતિક રાશિ અચળ જળવાઈ રહે, એટલે કે વેગમાન અચળ જળવાઈ રહે છે. કોની સાપેક્ષે વિકલન થાય છે? સમય, ટી સમય છે, સમયની સાપેક્ષે વિકલન થાય છે, એટલે વેગમાન સમયની સાપેક્ષે અચળ જળવાઈ રહે છે તેમ કહેવાય. આમ જો એફ બરાબર ઝીરો તો પી બરાબર અચળ. એફ બરાબર ઝીરોનો અર્થ જ્યારે તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય, બાહ્ય બળ કેટલું છે? શૂન્ય. એફ બરાબર ઝીરો ત્યારે પી બરાબર અચળ, તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ જળવાઈ રહે છે. આને રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે. અચ્છા, આનો અર્થ આવો પણ થાય છે કે અચળ જળવાઈ રહે એનો અર્થ એમ થાય કે પ્રારંભિક પરિસ્થિતિમાં વેગમાન બરાબર અંતિમ પરિસ્થિતિમાં વેગમાન, પહેલાં જેટલું વેગમાન હતું એટલું ને એટલું પ્રક્રિયા થયા બાદ, પ્રોસેસ થયા બાદ, ગતિ થયા બાદ વેગમાન કેવું જળવાઈ રહે છે? અચળ. આમ પ્રારંભિક પરિસ્થિતિમાં વેગમાન બરાબર અંતિમ પરિસ્થિતિમાં વેગમાન, અથવા પી બરાબર અચળ, આને વેગમાન સંરક્ષણનો નિયમ કહેવામાં આવે છે. બીજો નિયમ છે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. કોણીય વેગમાન સંરક્ષણના નિયમમાં કોણીય વેગમાન સમય સાથે અચળ જળવાઈ રહે છે. કોણીય વેગમાન શું છે? કોણીય વેગમાન બરાબર લખી શકાય ત્રિજ્યા એને ગુણ્યા રેખીય વેગમાન. સૂત્ર છે એલ બરાબર, કોણીય વેગમાનને એલ વડે દર્શાવીએ છીએ, એલ બરાબર ત્રિજ્યા એટલે આર, અને પી એટલે રેખીય વેગમાન, જે આપણે આગળના નિયમમાં કરી ગયા એ આર ક્રોસ પી એવી રીતે બોલવામાં આવે છે. જ્યારે તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય ટોર્ક, ટોર્ક શું છે? તો ટોર્ક બરાબર લખી શકાય ત્રિજ્યા ગુણ્યા બળ, એટલે કે ટાઉ બરાબર આર ક્રોસ એફ એવી રીતે બોલવામાં આવે છે. આ સિમ્બોલ તમારા માટે નવો છે. આને કહેવામાં આવે છે ટાઉ, એ છત્રી જેમ દોરીએ એ ટાઈપનો સિમ્બોલ છે. ટાઉ બરાબર લખી શકાય આર ક્રોસ એફ. તમે જો આગળના નિયમમાં આપણે બળ અને વેગમાનની વાત કરી હતી, એ બળ અને એ જ વેગમાન અહીં હાજર છે, ખાલી ત્રિજ્યા ઉમેરાય છે. જ્યારે બળ સાથે ત્રિજ્યા ઉમેરાય છે ત્યારે એને કહેવામાં આવે છે ટોર્ક, અને વેગમાન સાથે ત્રિજ્યા ઉમેરાય છે ત્યારે એને કહેવામાં આવે છે કોણીય વેગમાન. આગળનો જે નિયમ છે એ રેખીય ગતિને લાગુ પડે છે. જ્યારે આ નિયમ છે એ પદાર્થ વર્તુળાકાર ગતિ કરતો હોય તો એને ચાક ગતિ કહેવામાં આવે છે, રોટેશનલ મોશન. તો ચાક ગતિમાં આ નિયમ છે એ લાગુ પડે છે, જે તમને સેમિસ્ટર 1ના ચેપ્ટર 7 ચાક ગતિની અંદર ભણવામાં આવશે. જ્યારે તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય ટોર્ક શૂન્ય હોય, ટાઉ ટાઉ બરાબર ઝીરો હોય, ત્યારે તંત્રનું કુલ કોણીય વેગમાન અચળ જળવાઈ રહે છે. એના માટેનું સૂત્ર છે ટાઉ બરાબર ડીએલ બાય ડીટી. આને બોલાય કોણીય વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન. કોણીય વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી ટોર્ક મળે છે, અને એમાં જો ટાઉ ઝીરો હોય એટલે પરિણામી બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો નિયમ અનુસાર વિકલનનું સ્ટેપ છે, એટલે નિયમ અનુસાર એલ છે એ કેવું જળવાઈ રહેશે? અચળ. એલ અચળ જળવાઈ રહે એનો અર્થ કે સમય સાથે એલમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. પ્રારંભિક કોણીય વેગમાન બરાબર અંતિમ કોણીય વેગમાન, એટલે કે કોણીય વેગમાનનું સંરક્ષણ થાય છે તેમ કહેવાય. મિત્રો, આ થયા બે નિયમો. પહેલો રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ, બીજો કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. સમય સાથે રેખીય વેગમાન અચળ જળવાઈ રહે છે, સમય સાથે કોણીય વેગમાન અચળ જળવાઈ રહે છે. આ ઉપરાંત બે બીજા નિયમો છે, ઉર્જા સંરક્ષણનો નિયમ અને વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ. બુકમાં વાંચજો, એને અલગ અલગ રીતે ઘણી બધી રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે, કારણ કે ઉર્જાનું એક સ્વરૂપ નથી, ઉર્જાના ઘણા બધા સ્વરૂપો છે.
એટલે ઘણી બધી જગ્યાએ ઉર્જા સંરક્ષણ નિયમ ઉપરથી કામ લેવામાં આવે છે. કોન્સેપ્ટ એ જ છે, ઉર્જા સંરક્ષણ નિયમ એટલે પ્રારંભિક પરિસ્થિતિમાં ઉર્જા બરાબર અંતિમ પરિસ્થિતિમાં ઉર્જા, એટલે ઉર્જા સમય સાથે અચળ જળવાઈ રહે છે, એને કહેવાય છે ઉર્જા સંરક્ષણનો નિયમ. એ જ રીતે વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ, કેમિસ્ટ્રીની અંદર જ્યારે આપણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરીશું, 11મા ધોરણથી હવે તમને રાસાયણિક પ્રક્રિયાઓ વધારે ભણવામાં આવશે ઓર્ગેનિકની અંદર, ત્યારે પ્રારંભિક પરિસ્થિતિમાં રહેલો વિદ્યુત ભાર બરાબર અંતિમ પરિસ્થિતિમાં રહેલો વિદ્યુત ભાર, તો એ જે છે એને કહેવાય વિદ્યુત ભાર સંરક્ષણ નિયમ. વિદ્યુત ભાર સમય સાથે અચળ જળવાઈ રહે છે. આમ એના સૂત્રો બીજા ઘણા બધા છે અને એ તમને ભણવામાં ભવિષ્યમાં આવશે, એની વધારે ડિટેલ અહીંયા પ્રાથમિક પરિસ્થિતિમાં જરૂર નથી. આમ મુખ્યત્વે ચાર કુદરતમાં મૂળભૂત નિયમો છે, કુદરતને સમજવા માટે આ ચાર નિયમો કામ લાગે છે. પહેલો નિયમ રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ, બીજો છે એ કોણીય વેગમાન સંરક્ષણ નિયમ, ત્રીજો ઉર્જા સંરક્ષણનો નિયમ અને ચોથો છે વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ. થેન્ક યુ.